માધવપુર ગેર થી પુદર માંથી જતો અંત્રોલી રોડ ઉપર ગાબડા, જેથી વાહન ચાલકો પરેશાન. તે રોડ આશરે 2 થી 3 વર્ષ આસપાસ બન્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. તેનું કામ નબળું કરવામાં આવ્યું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. માધવપુર ગેર થી પુદર માંથી જતો અંત્રોલી રોડ પર ગાબડા, જેથી વાહન ચાલકોને પરેશાન થવું પડે છે. રોડ આશરે 2 થી 3 વર્ષ આસપાસ બન્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. તેનું કામ નબળું કરવામાં આવ્યું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. તેના સત્તાધારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાંય તે લોકો આંખ અને કાન આડા હાથ કરી દીધા હોય તેવું રોડની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે. હજુ થોડા સમયમાં જ રોડના ગાબડા જોવા મળી રહ્યા છે, જેથી વાહન ચાલકો, વાડી વિસ્તારના રહેવાસીઓ મુસીબતનો સામનો ઉઠાવી રહ્યા છે. હાલ બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો તે જ રોડ ઉપર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર પરીક્ષમ સ્કૂલ ખાતે આવેલ છે, ત્યારે વિદ્યાર્થીઓને તકલીફ વેઠવી પડશે. હાલ કોઈ વાહન ચાલકો તે રોડ ઉપર નબળો હોવાથી જવા ઈચ્છતા ના હોવાથી વિદ્યાર્થીઓને 1 કિલોમીટર ચાલીને જવું પડે છે, અને ચારે બાજુ ગાબડા પડી જવાથી ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાય છે. તેથી સ્થાનિક લોકોને ગંદકીનો સામનો કરવો પડે છે. તેથી સ્થાનિક રહેવાસીઓ એકઠા થઈને મીડિયાના માધ્યમથી ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા રોડની યોગ્ય કાર્યવાહી ના કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરીશું, તેવું સ્થાનિક લોકોએ કહ્યું હતું. પરેશ નિમાવતનો રિપોર્ટ, માધવપુર.